ખેડૂતો અને ખેતી બચાવોના સ્લોગન સાથે આજે કોંગ્રેસ સરકાર સામે ધરણા પ્રદર્શન કરશે. રાજકોટના ગુજરાત કિસાન કોંગ્રેસ સેલ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. તો જણાવી દઈએ, વિક્રમ માડમ અને એક તરફ પ્રદેશ નેતાગીરી પણ આ ધરણા પ્રદર્શનમાં જોડાવા જઈ રહી છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ પણ રાજકોટ ખાતેના ધરણા પ્રદર્શનમાં હાજરી આપશે. તો ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આજે કિસાન આંદોલન કરવામાં આવશે. ઇન્દ્રનીલ અને બાવળીયા બંને નારાજ નેતા ગુજરાતની બહાર છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ સેલ દ્વારા આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. તો એક તરફ કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે, જે વિવાદ સામે આવી રહ્યો છે તેને લઈને રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે રાજકોટ ખાતે જે ધરણા પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમાં તેઓ જોડાશે. તો સાથે જ નારાજગી દૂર કરવાનો પ્લાન પણ ઘડવામાં આવશે. તો ખેડૂતો અને ખેતી બચાવોના નારા સાથે કોંગ્રેસ ધરણા કરશે. તો ગુજરાત કિસાન કોંગ્રેસ સેલ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવશે. તો કોંગ્રેસ દ્વારા આજે ધરણા પ્રદર્શન કરવા આવશે. ખેડૂતો અને ખેતી બચાવોના નારા સાથે પ્રદેશ નેતાગીરી પણ આ ધરણામાં જોડાશે. તો પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ આ ધરણા પ્રદર્શનમાં જોડાવાના છે. તો ઇન્દ્રનીલ રાજગુરુ અને બાવળીયા બંને જે કોંગ્રેસના દિગ્ગજ અને સ્થાનિક નેતાઓ છે તેઓ હાલ બહાર છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ સેલ દ્વારા આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુદ્દે સંવાદદાતા ગૌતમ ભેડા રાજકોટથી લાઈવ જોડાયા છે. જી ગૌતમ, આજે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીને પ્રદેશની નેતાગીરી પ્રદેશના નેતાઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ ધરણામાં હાજરી આપવાના છે. હાલ શું સ્થિતિ સામે આવી રહી છે? ખેડૂતોને લઈને જે કોંગ્રેસ દ્વારા જે એક આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે જે કહી શકાય કે એક ધરણા પ્રદર્શન છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે રાજકોટની અંદર. ખાસ કરીને આપને પૂછવા માંગીશ, ખાસ કરીને ખેડૂતોના હિત માટે જે એક આંદોલન આજે તમે છેડ્યું છે, ખાસ કરીને ધરણા કરવામાં આવશે, કોણ કોણ નેતાઓ હાજર રહેવાના છે? જય જવાન જય કિસાન. આજે જે અમારું કિસાન આંદોલન છે અને ધરણાનો કાર્યક્રમ છે એના અનુસંધાને અમારા પ્રભારી શ્રી રાજીવ સાતવ હાજર રહેશે, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, અમારા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, અમારા કિસાન સેલના પ્રદેશના પ્રમુખ હર્ષદભાઈ રીબડિયા તથા સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો, ધારાસભ્યો વિશાળ સંખ્યામાં ઉમટી પડશે. આપણે સાથે જે અર્જુનભાઈ ખાટલિયા છે, કોંગ્રેસ નેતા છે, આપને પૂછવા માંગી, જે રીતના એક તરફ કુંવરજીભાઈનું ક્યાંક ને ક્યાંક નારાજગીની વાતો, ડેમેજ કંટ્રોલ માટે ગઈકાલે પણ અમદાવાદની અંદર મિટિંગ કરવામાં આવી હતી અને આજે આ પ્રકારે એક ધરણા કાર્યક્રમ છે, ખાસ કરીને મોટા નેતાઓ જે ખાસ કરીને સૌરાષ્ટ્રના છે એની ગેરહાજરી થાય તેવી પણ એક વાત છે તે સામે આવી રહી છે, શું કહેશો? સંગઠનની બાબતનો મુદ્દો અલગ છે, આજનો કાર્યક્રમ પણ અલગ છે. સૌરાષ્ટ્રમાં જે રીતે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે એના અનુસંધાને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાએ જે રીતે કાર્યક્રમ આપ્યો છે, ગુજરાતભરના તમામ પ્રદેશના આગેવાનો અને સૌરાષ્ટ્રમાંથી જિલ્લે જિલ્લેથી જે રીતે ખેડૂતો સંગઠનના આગેવાનો અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખો ઉપપ્રમુખો તમામ જે આજે આવી અને આપણા રાજકોટ ખાતે ત્રિકોણબાગના આ વિસ્તારમાં ધરણાનો જે કાર્યક્રમ યોજ્યો છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને જે રીતે ખેતીની પાક જણસનો ના ભાવમાં અન્યાય થાય છે, જે મગફળીના કૌભાંડોની વાતો ઘણા ટાઈમથી ચાલુ છે એના અનુસંધાને કાર્યક્રમો આપ્યા હતા, પરંતુ આજે પણ ધરણામાં કાર્યક્રમને છે એ લઈ લીધો છે અને સાથે સાથે જે કંઈ ભૂંડ રોજથી માંડી વીજળીથી માંડીને તમામ મુદ્દાઓ પર છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ એના વિશેની ચર્ચા કરશે અને 10 વાગ્યાથી લઈ બપોરના 2 વાગ્યા સુધી આ ધરણાનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના તમામ આગેવાનો હાજર રહેવાના. સૌરાષ્ટ્રની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો છે, કઈ પ્રકારના અન્યાય છે તે કરવામાં આવી રહ્યા છે ખેડૂતો સાથે અને આગામી સમયમાં ખેડૂતોના હિત માટે કઈ કઈ પ્રકારની લડાઈ લડવામાં આવશે? ખેડૂતના હિતને ધ્યાને રાખીને આ લડાઈનો આરંભ છે. પાકના જે જણસીઓના ભાવ, કપાસ અને મગફળીના જે કોંગ્રેસની સરકારમાં હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે રીતે ભાવ ચાલી રહ્યા છે એના ઉપરથી ખૂબ મોટો જ અન્યાય છે એ સાબિત થાય છે. સાથે સાથે વીજળી બિલોની બાબતોની વાતો છે, સબસિડીમાં જે કંઈ ખેડૂતોને આવરી લેવાની બાબતો છે અને મગફળીના જે કૌભાંડો ચાલી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના
આગેવાનો દ્વારા ખેડૂતોની ટેકાના ભાવની મગફળી લેવાની બદલીમાં પોતાના જ વેપારીઓ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો જે રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કૌભાંડો આચરી રહ્યા છે એની સામેના આ ધરણાઓ છે અને અનેક મુદ્દાઓ છે જે તમામ છે વિવરણપૂર્વક અમારા ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓ છે એ કરશે. સંગઠન અને જે કાર્યક્રમ છે તેને ક્યાંક ને કોંગ્રેસ છે તે અલગ તારવી રહ્યું છે એવું નિવેદન છે તે સામે આવી રહ્યું છે. બિલકુલ ગૌતમ, ખાસ કરીને વાત કરવામાં આવે એક તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કોંગ્રેસમાંથી તો રાજીનામું આપી દેવામાં આવ્યું છે, પરંતુ કુંવરજી બાવળિયા જેઓ પક્ષના નેતા તો છે જ તેઓ પણ પક્ષથી નારાજ બન્યા છે. ત્યારે આ બંને નેતાઓ કહી શકાય કે રાજકોટની બહાર છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ સેલ દ્વારા આ આયોજન ધરણાનું કરવામાં આવ્યું છે કેટલું સૂચક? ચોક્કસ, ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ખૂબ જ સારું વર્ચસ્વ ધરાવતા નેતા હતા, ખાસ કરીને રાજકોટ શહેર કોંગ્રેસની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક એમણે રાજીનામું આપ્યું છે એટલે ખાસ કરીને કાર્યક્રમમાં રહેવાની વાત જ સામે નથી આવતી. મહત્વનું છે કે એમનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે એવી વાત પણ સામે આવી છે. ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે હાજરી છે તેમની એ નહીવત જ છે, કેમકે બે દિવસ પહેલાં તેઓ વિદેશ યાત્રા પર ગયા છે. તો બીજી તરફ કુંવરજીભાઈની વાત કરવામાં આવે, કુંવરજીભાઈ ચોક્કસ પક્ષથી નારાજ છે. ગઈકાલે જે અમદાવાદની અંદર ખૂબ જ મહત્વની મીટિંગ હતી તેમાં પણ ગેરહાજર રહ્યા હતા અને આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની વાતને લઈને જ્યારે આ ધરણા કાર્યક્રમ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક એવી વાત સામે આવી રહી છે કે કુંવરજીભાઈ આ પણ કાર્યક્રમમાં કહી શકાય ગુજરાતની બહાર હોવાને લીધે ગેરહાજર રહેશે. જી બિલકુલ ગૌતમ, ખાસ કરીને પ્રભારી કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ રાજકોટ આવશે, ધરણા પ્રદર્શનમાં તેઓ પણ હાજરી આપવાના છે, ખાસ કરીને પરેશ ધાનાણી પણ હાજરી આપવાના છે. વિપક્ષના નેતાઓ કહી શકાય કે મોટા નેતાઓ કોંગ્રેસના આ ધરણા પ્રદર્શનમાં હાજરી આપવાના છે. શું લાગે છે, રાજીવ સાતવ જ્યારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તો ડેમેજ કંટ્રોલ કરી શકશે? હજી ચોક્કસ એવી શક્યતાઓ છે કે ડેમેજ કંટ્રોલ માટે પણ કદાચ આજે ધરણા કાર્યક્રમ જે પત્યા બાદ ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક જે પ્રક્રિયા છે તે કરવામાં આવે. ખાસ કરીને ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેને ક્યાંક ને ક્યાંક મનાવવાની વાત આવતી હતી, પરંતુ તે ખુદ જ્યારે બહાર છે, ભારતની બહાર છે. મહત્વનું છે કે જે રીતના અન્ય 17 કોર્પોરેટરો છે કોર્પોરેશનના તેમના રાજીનામાની વાત આવી રહી હતી તેમાં ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવાની વાત હતી, પરંતુ જ્યારે આ પ્રકારની જ્યારે વાત વિરોધ પક્ષના નેતા દ્વારા મીડિયા સમક્ષ મૂકવામાં આવી 17 જેટલા જે કોર્પોરેટરો છે તે નારાજ થવાની વાત છે તે સામે આવી, ત્યારબાદ તેને પણ નોટિસ આપવામાં આવી છે અને હાલ કંઈક ડેમેજ કંટ્રોલ છે તે કરી લેવામાં આવ્યું છે. જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.